આ સાંદીના સોસાયટીમાં રસ્તો બનાવ્યો એટલે આ થોડો વરસાદ પડ્યો કાલ રાત્રે તો બી કેટલું પાણી ભરાયું. વારંવાર રજૂઆત કરી પણ કોઈ ઉકેલ આવતો નથી. પહેલાં જે રસ્તો જૂનો હતો એ લેવલમાં હતો, પાણી નીકળી જતું હતું. નવો બનાવ્યો એના પછી બહુ તકલીફ થવા માંડી છે. બધાને આવવા જવામાં તકલીફ પડે, પાણી ભરાઈ રહેતું, આમાં મચ્છર ઉત્પન્ન થાય, અમારા ઘર નજીક થતો રોગચાળો બી પેદા થાય, અમે બધા બીમાર પડીએ. અહીં લોકલ આપણે કોર્પોરેટરને એને વાત કરી, નગરપાલિકામાં એમના જે આરોગ્ય વિભાગ છે એમને બી વાત કરી હતી, એટલે કે થઈ જશે, કરી દઈશું. કશું હજી થતું નથી. આનું આ ત્રણ જ્યારથી રોડ બન્યો ત્યારથી આ તકલીફ થઈ છે. જે આ રોડ બન્યો છે એમાં અમારી સોસાયટી ઇરિગેશન ને અમારી સોસાયટીની વચ્ચે જે રોડનું લેવલ હોવું જોઈએ એ બનાવ્યું નથી. જે રોડ જ્યારે બનતો હતો ત્યારે પણ અમારા સોસાયટીના કેટલાક રહીશોએ રજૂઆત કરેલી કે ભાઈ લેવલ બનાવજો જેના કારણે પાણી ભરાઈ રહ્યા નહીં. છતાં પણ જે કોન્ટ્રાક્ટર અને એના કામ કરવાવાળા જે માણસો છે એમણે આ રોડને બનાવવામાં કોઈ જેવું પૂરતી ધ્યાન આપ્યું નથી કે ગંભીરતા દાખવી નથી. એના કારણે આ જે પાણી ભરાય છે, પહેલાં જ વરસાદની અંદર આટલું બધું પાણી ભરાયું છે, આવા છેક દિવાળી સુધી આ પાણી ભરાયેલું રહે. છેલ્લા 3 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ પણ બધા દરેક વખતે એમ કહે છે કે હા થઈ જશે થઈ જશે થઈ જશે, પણ કશું થયું નથી. ચોમાસું જ્યારે આવે ત્યારે અમારા આની યાદ રમાયણ રહે છે. આના કારણે ખૂબ મચ્છર પડે છે, રોગચાળો પાટી નકળાઈ દેશ જ છે. પાણીની અંદરથી સ્કૂટર વાહનો અને ચાલતા પણ જવું પડે છે. સોસાયટીના જે મહિલાઓ કે વૃદ્ધ માણસોને મંદિર જવું હોય સ્ટેશન ઉપર તો પણ આ પાણીની અંદર થઈને જ જવું પડશે. એટલે અમારી નમ્ર રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે બીજો વરસાદ આવે પહેલાં આ રોડનું લેવલ થવું જોઈએ, એટલી અમારી માગણી છે. અને સરકાર સુધી અથવા તો નગરપાલિકાના જવાબદાર વ્યક્તિઓ સુધી અમારો આ સંદેશ પહોંચાડો. ભાઈ એ તો તમે કેટલાય વર્ષો 2 વખત રોડ થયા પણ રોડના કંઈ ઠેકાણા ના પડ્યા. અને અમારા જેવા ઉંમર લાયક 76-77 વરના ચાલવાનું હોય તો ચાલીએ છીએ. અમારે કંઈ સાધન ના હોય એવું તે તરત સાધન લઈને જઈએ. બધાને તો સાધન ના હોય એટલે જાય, પણ આવી રીતે તકલીફ કોણ ભોગવો? અને જે છે એ બધું શાંતિનાથમાં જ છે, બીજે ક્યાંય નથી. અહીંયા જ છે મારા શાંતિનાથમાં જ મૂળ બધો પ્રોબ્લેમ હશે. એટલે જેમ બને એમ અમારી આ જે સબ ફરિયાદો એ બધી તમે હલ કરો. અને આવી રોજ ચાલે નહીં કીધું. અને તમારા બાપા છોકરો હોય, નાનો છોકરો બાપા સ્કૂલે જાય એ પડી જાય, અને અહીંયા જ સમુદર ભરાય છે અમારે, બીજે ક્યાંય ભરાતો જ નથી. એટલે આ તો બધું તમારે કરવું જ પડે નગરપાલિકાવાળાને.